ભક્તોની ભગવાનના ચરિત્રોની ગોકુળની લીલા, મથુરાની લીલા, દ્વારકાની લીલા, ભગવાનના અનેકવિધ ચરિત્રો, અનેક અવતારોની કથા, ઘણું બધું આપણે શ્રીમદ ભાગવતમાં આપણે શ્રવણ કર્યું. હવે આપણું બધાનું કર્તવ્ય બને છે શ્રવણ પછીની ક્રિયા છે મનન. જે કંઈ આપ લોકોએ સાંભળ્યું હવે એનું મનન કરજો, ચિંતન કરજો, એની જ ચર્ચા કરજો, અને એ કથાઓ, એ ઠાકોરજીની લીલાઓ. અંતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, મેં તને ઘણું બધું કીધું, ખગોળ, ભૂગોળ, ગ્રહ, નક્ષત્ર, તારા, સૂર્ય, ચંદ્ર, અનેક દિશાઓનું વર્ણન કર્યું, અનેક અવતારોની કથા કહી, પરંતુ કદાચ તને યાદ રહે કે ન રહે, પરંતુ એમાં ભગવાન શ્રી કૃષ્ણ ચરિત્ર જે મેં તને કહ્યું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં જન્મ થયો અને ગોકુળમાં જન્મ થઈને જેમને જે જે લીલાઓ કરી છે, દાન, માન, રાસ, ખેલ, એ બધી લીલાઓમાં તું મન લગાય, ચિંતન કર, એ જ લીલાનો અનુભવ તને થશે. એ જ વાત શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તમે સત્સંગ અને સેવા કરો છો તો સેવા અને સત્સંગ કર્યા પછી અમારું કર્તવ્ય બની જાય છે કે એનું મનન કરવું, એનું ચિંતન કરવું. જેમ આ પંખા ચાલતા હોય અને થોડી વાર માટે જ્યારે એને બંધ પણ કરીએ તો બંધ કરતાં કરતાં પણ થોડી વાર તો એ ચાલુ જ રહે છે, તો એવી જ રીતે સત્સંગ કર્યા પછી, સાંભળ્યા પછી, સેવા કર્યા પછી, ભગવદ્ સેવા કાર્ય કર્યા પછી પણ એની મસ્તી, એનો આનંદ એ આપના હૃદયમાં સદારા માટે રહે. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં એ જ વિનંતી કરું છું કે આ વિછી પરિવાર ઉપર કૃપા વરસી છે. શાસ્ત્રોમાં કહ્યું છે, વંશે સદૈવ ભવતામ હરિભક્તિ મસ્તુ. આપના વિછી પરિવારના ની અંદર એવા જ ભક્તો પ્રગટ થાય કે એવા ભગવદ કાર્ય કરવામાં પ્રસન્નતાથી પોતાના દેવી દ્રવ્યનો ભગવદ કાર્યમાં વિનિયોગ કરાવી શકે. અને એ વિનિયોગ કાર્ય બિપિનભાઈ અને એમના પરિવાર અને વિછી પરિવારે એમને કર્યો છે. એમને હૃદયથી, અંતરાત્માથી, હૃદયથી એમને હું આશીર્વાદ આપું છું, શુભકામના કરું છું કે આપના હૃદયની અંદર ભગવદ ભાવ, સેવા ભાવ, સત્સંગ ભાવ અને વલ્લભ સંપ્રદાયના પ્રચાર પ્રસાર કરવાના માટેનો ભાવ, તત્પરતા આપના હૃદયમાં સદા પ્રજ્વલિત રહે, ભાવ ભક્તિ વધે અને બધાની અંદર સેવા ભાવના બનતી રહે. એ જ ભાવનાની સાથે ભાગવત ભગવાનના ચરણારવિંદમાં એ જ મારા વાક્પુષ્પોને વિનંતી કરું છું કે આપ સૌની અંદર એ ભાવના, પ્રેમ સદા વૃદ્ધિગત થતો રહે. બસ એ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં અને ભાગવત ભગવાનના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરીને હું મારા વાક્પુષ્પોને અહીંયા જ સમર્પિત કરું છું. આપણે ખરેખર કૃતાર્થ થયા પૂજ્ય દાદાજીના વચનામૃતથી. શ્રી મહાપ્રભુજી બેઠકના આદરણીય ટ્રસ્ટીઓ અહીં ઉપસ્થિત છે, તેઓ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી યક્ષવાડ દામોદરજી મહારાજશ્રીને માલાદી પ્રસાદી દાદાજીને અર્પણ કરશે, તેમજ મનોરથી બિપિનભાઈને પ્રસાદી ઉપરણો વૈષ્ણવ સમાજ દ્વારા ઉઢાડશે અતુલભાઈ મુખિયાજી. મોરબી વૈષ્ણવ સમાજ દ્વારા આ વિશિષ્ટ ધાર્મિક અભિવાદન થઈ રહ્યું છે.
चंद्रकांत भाई आशर के जेवो मोरबीनी एक विशिष्ट प्रतिभा उपरांत में वैष्णवनी जे व्याख्या है चरितार्थ करता अने जाहिर जीवन अग्रसर अने गौरवान्वित ए महानुभाव चंद्रकांत भाई आशर महिला मंडळना प्रमुख सुश्री सुशीलाबेन जेमनो सौप्रथम अधिकार छे मारा मत मुजब एवा विप्रश्रेष्ठ कुलश्रेष्ठ जेमना वड़े जे धार्मिक धर्मारोगी कार्यो विशिष्ट रीते संपन्न थया मोरबी वैष्णव समाज द्वारा विपिन भाई ने तेमज मातृ चरण में एक विशिष्ट अभिवादन हूँ अहींथी नाम लई रह्यो छूं एवा अपना मोरबी सौराष्ट्र कच्छना जेमना माटे गौरव लई शकाय एवा भूदेव श्रेष्ठ कुलश्रेष्ठ जिग्नेशभाई पंड्या संजय भाई पंड्या आशुतोष भाई पंड्या अमित भाई विजानी मीत एम जानी और जय भाई एम जानी मंच पर पधारशे तेवो आचार्य परिवार ने अभिवादन करशे अने पछी अभिवादन स्वीकारशे कथामृतना अपना आदरणीय भूदेवो त्यारबाद वल्लभ सेवा प्रतिमंडळना दरेक सभ्यो आपणे समयनी घड़ी पाबंदी छे मने सूचना आपवामां आवी छे वल्लभ सेवा प्रतिमंडळना दरेक सभ्यश्रीओ श्री वल्लभ सेवा प्रतिमंडळना दरेक सभ्यो श्री कांतिभाई वागड़िया श्री नटूभाई आडेसरा श्री महेशभाई संपट श्री हरीशभाई शेठ श्री भावेशभाई मणियार श्री दीपकभाई तिलवा श्री प्रदीपभाई वागड़िया श्री आशीषभाई वागड़िया धीरेलाल भाई राणपरा कांतिभाई पारेख मणिलाल भाई पाटड़िया जवनभाई पीटीवाड़ा जयेन्द्रभाई मिस्त्री चंदूभाई पाटड़िया पीयूषभाई वागड़िया अनिलभाई आशर रमेशभाई कंसारा श्री रामजीभाई पटेल नाथाभाई रायचूरा त्यारबाद अश्विन भाई आडेसरा विशाल भाई आडेसरा श्री गणेश भाई नागपुरवाड़ा श्री विराग ललित भाई संघवी और अल्केश भाई राजकोट आ तमाम जे नाम आई थी बोलाना तो मंच पर पधारशे अपनी पास समय खूब ओछो छे हजी भोजन समारंभ आपणो बाकी छे भोजन प्रसाद तो खूब झड़पथी जे नाम बोलाना શ્રી વલ્લભ સેવા પ્રતિમંડળના દરેક સભ્યો ને ઉપરાંતમાં વૈષ્ણવ સમાજના અગ્રેસરના જે નામ હું બોલ્યો એ તમામ મહાનુભાવ ફરી વખત બોલી રહ્યો છું શ્રી કાંતિભાઈ વાગડિયા ચંદ્રકાંતભાઈ આશર નટુભાઈ આડેસરા મહિલા મંડળના પ્રમુખ સુશીલાબેન મહેશભાઈ સંપટ હરીશભાઈ શેઠ ભાવેશભાઈ મણિયાર દીપકભાઈ તિલવા પ્રદીપભાઈ વાગડિયા આશીષભાઈ વાગડિયા ધીરલાલભાઈ રાણપરા કાંતિલાલભાઈ પાટડિયા જમનભાઈ પીટીવાળા જયેન્દ્રભાઈ મિસ્ત્રી ચંદુભાઈ પાટડિયા પિયુષભાઈ વાગડિયા અનિલભાઈ આશર રમેશભાઈ કંસારા શ્રી રામજીભાઈ પટેલ શ્રી નાથાભાઈ રાયચુરા શ્રી અશ્વિનભાઈ આડેસરા શ્રી વિશાલભાઈ અશ્વિનભાઈ આડેસરા શ્રી ગણેશભાઈ નાગપુરવાળા શ્રી વિરાગ લલિતભાઈ સંઘવી અલ્કેશભાઈ રાજકોટ ખૂબ ઝડપથી
मंच पर पधारशो जे समय मर्यादा आपने आपवामां आवी छे। દરેક વખત દરેક વૈષ્ણવોને અનુરોધ કરું છું કે ભોજન મહાપ્રસાદ લઈને જ પછી આપણે જવાનું રહેશે। આચાર્ય પરિવારની જે આપણને આદેશ છે અને આદરણીય વિચી પરિવારની લાગણી છે તો આપણે મહાપ્રસાદ ભોજન લઈને પછી જ અહીંથી છૂટા પડીશું। નટુભાઈ આશર બ્રહ્મક્ષત્રિય સમાજ તરફથી એક સવિશેષ અભિવાદન બિપિનભાઈનું। જે આદેશ આચાર્ય પરિવાર તરફથી મળ્યો છે ખૂબ ઝડપથી આપણે આ કાર્યક્રમ નીકળશું। જે લોકોના નામ બોલાય તેઓ જ મંચ પર આવે। શ્રી વલ્લભ પ્રીતિ મંડળ જેમની ખૂબ જ સુંદર સેવા રહી છે એવા બિપિનભાઈ જીગુભાઈ અને સમસ્ત યુવાનોને ખૂબ ખૂબ આશીર્વાદ। ભવિષ્યની અંદર પણ આવા ને આવા ઉત્સાહ સાથે અમારી સાથે ડગલે ને પગલે સાથ આપો બસ એવા આશીર્વાદ। શ્રી વલ્લભ હલો અમારા પિતૃચરણના કૃપાપાત્ર સેવક શ્રી અશ્વિનભાઈ આડેસરા જેઓ પણ બિપિનભાઈને કાયાની છાયા બનીને સાથે ને સાથે ડગલે ને પગલે એટલી જ સેવા એમણે કરી છે, મોટામાં મોટી સેવા એમની છે, તો ખૂબ ખૂબ એમના પરિવારને પણ કેયુર વિશાલ અને ધર્મપત્ની એમના પુત્ર વહુ અને બાળકને બધાને ખૂબ ખૂબ અંતકરણથી આશીર્વાદ। શ્રી પ્રદીપભાઈ ગજર અને દક્ષાબેન બિપિનભાઈને તેમજ માતૃશ્રીને અભિવાદન કરશે। મંચ ઉપર જેમનું નામ બોલાય એ જ આવે, ખૂબ જ શિસ્ત અનુશાસન અને કુટુંબ ભાવનાથી આવીશું। શ્લોક એપાર્ટમેન્ટ જે નામ બોલી રહ્યું છું, દિનેશચંદ્ર વાડીલાલ વડોદરિયા, સિદ્ધાર્થભાઈ અશોકકુમાર જોશી, જગદીશભાઈ ઓઝા, જયંતિભાઈ કાવર, પિયુષ બિપિનભાઈ સંપટ, જયેશભાઈ મણિકાંતભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ નવલશંકર ઠાકર, અશોકભાઈ મગનભાઈ પટેલ, કાંતિભાઈ, એક સવિશેષ ગૌરવ કે જે શ્લોક એપાર્ટમેન્ટ છે ત્યાં આપશ્રીનું ઉતારો જે વ્યવસ્થા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું એ ખરેખર એક વિશેષ ગૌરવની વાત છે। એ ઉપરાંતની અંદર શ્લોક હાઇટ્સ તરફથી પૂજ્ય આચાર્યશ્રીના ગોદાન પ્રકલ્પમાં 11,111 જાહેર કરવામાં આવે છે। શ્લોક એપાર્ટમેન્ટના તમામ રહીશો તરફથી રૂપિયા 11,111
ઉપરાંતમાં તેઓ પરમ આદરણીય હરિરાયજીને મોમેન્ટો તેમજ વિશિષ્ટ સન્માન અભિવાદન કરશે. શ્રી કાંતિભાઈ કેશવજીભાઈ વરસડા, આકાશભાઈ હરેશભાઈ દેસાઈ, રસિકલાલ નારાયણદાસ પડિયા, મનસુખલાલ ધીરજલાલ રાજકોટ, પરસોત્તમભાઈ પડિયા જેતપુર, મનસુખલાલ મણિશંકર ત્રિવેદી રાજકોટ, ધીરુભાઈ ભોજાણી, જયંતભાઈ આશર, નયનભાઈ પડિયા, રાજુભાઈ નિર્મલ, રાજુભાઈ જયસુર, મહેન્દ્રભાઈ જાની, નટુભાઈ આસરા, અમુભાઈ મરફક, રમણીકભાઈ જનતા સોપવાડા ચંડી ભમર. જે વૈષ્ણવો સ્ટેજ પર પધાર્યા છે એને ઉપરના અર્પણ થઈ ગયા છે, તેઓ નીચે આવે. ખૂબ જ આપણી જે આ વ્યવસ્થા છે, વ્યવસ્થા ખોરંભાઈ ન જાય, કારણ કે હજી કલાકારોના જે મુખ્ય સન્માન છે બાકી છે. આપ સૌ આપનું નામ બોલાણો ન હોવા છતાં પણ એક લાગણીથી ઉપર આવી ગયા છો, તો વ્યવસ્થામાં થોડી ખલેલ પહોંચે, કારણ કે જેમનું નામ બોલાય એમને જ ઉપર આવવાનું છે. પરંતુ આપની લાગણી સમજાઈ એવી છે, આ પરિવારના સભ્ય છો અને આપને આચાર્યશ્રીઓનું અભિવાદન કરવાની મનમાં ઉમંગ હોય. પરંતુ જે આપણી વ્યવસ્થા છે, મુખ્ય સન્માન છે કે જે આપણા કલાકારો છે તેમજ અન્ય જે મંડપ સર્વિસ છે, સાઉન્ડ સર્વિસ છે, એ તમામનું સન્માન આપણે કરવાનું છે, તો એ પણ આપણી ફરજ બને છે. આપની લાગણી સમજાય કે આપ ઉપર આવો, પરંતુ નામ બોલાય અને આવો અને આવી જાઓ પછી જે અર્પણ વિધિ થઈ જાય પછી સ્ટેજ ઉપર ન ઉભા રહ્યો, આપ પ્લીઝ નીચે પધારો, જેને કારણે અન્ય સન્માનાર્થીઓ ઉપર આવી શકે. જેમનું નામ નથી બોલાણું તેઓ પણ મંચ પર આવી ગયા છે, જેના આપની લાગણી સમજાવી છે. હું કોઈને ના ન કહી શકું, કારણ કે આપણો કુટુંબ મેળો છે. આપ સૌને હૃદયમાં ઉમળકો હોય, ઉમંગ હોય કે આચાર્ય પરિવારનું અભિવાદન, એમને સન્માન કરવું. પરંતુ જે આપણું મુખ્ય સન્માન છે, કલાકારોનું સન્માન છે તેમજ અન્ય જે પ્રતિભાગીઓ છે સફળતાના, એમનું જે સન્માન છે, એ માટે આપ સૌને વિનંતી છે કે મંચ ઉપર આપ મહેરબાની કરીને આપનો સન્માન વિધિ સંપૂર્ણ થાય તો આપ નીચે પધારશો. ફરી એક વખત જેમનું સન્માન વિધિ સંપન્ન થઈ ગઈ હોય તેવો નીચે પધારશે, કારણ કે હજી આપણા મુખ્ય સન્માન બાકી છે. હું વિનંતી કરીશ, કારણ કે આ પ્રવાહ અટકવાનો નથી, આપણા સંગીતના આંતરરાષ્ટ્રીય કલાકાર ધનજીભાઈ ગઢિયા જૂનાગઢથી પધાર્યા છે. આંતરરાષ્ટ્રીય કલાકાર ધનજીભાઈ ગઢિયા, ત્યારબાદ આશીષભાઈ શાસ્ત્રી, સુધીરભાઈ અજાણી, જયેશભાઈ ગોસાઈ, શ્રી કુનાલભાઈ જાની, શ્રી અશોકભાઈ ગાંધર્વ. હું અશ્વિનભાઈ આડેસરાને, બિપિનભાઈ આડેસરાને વિનંતી કરું કે સંગીતકારોનું સન્માન થવા જઈ રહ્યું છે તો એ અંગે ત્યાં વિશેષ ધ્યાન રાખશે. ધનજીભાઈ ગઢિયા જૂનાગઢ, આશીષભાઈ શાસ્ત્રી સુરત, સુધીરભાઈ અજાણી, જયેશભાઈ ગોસાઈ, કુનાલભાઈ જાની અને અશોકભાઈ ગાંધર્વ બોમ્બે. કલાકારોને સ્થાન આપજો. પૂજ્ય આચાર્યશ્રી પાસે કલાકાર વૃંદ આવી રહ્યું છે, તેમના માટે એક ખાસ જગ્યા રાખશો. તેઓએ કથામૃતને સફળ બનાવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાના કલાકારો ફરી એક વખત ધનજીભાઈ ગઢિયા, આશીષભાઈ શાસ્ત્રી, સુધીરભાઈ અજાણી, જયેશભાઈ ગોસાઈ, કુનાલભાઈ જાની અને અશોકભાઈ ગાંધર્વ.
આ તમામ કલાકારોને બિરદાવવા એ આપણી ફરજ છે અને તેઓ આશીર્વાદ લઈ રહ્યા છે અને તેમનું સન્માન સ્વીકારી રહ્યા છે. જેમની પુષ્પની અવિરત સેવા છે એવા હવેલીના કૃષ્ણાબેન પ્રદીપભાઈ સેજવાલ, કૃષ્ણાબેન પ્રદીપભાઈ સેજવાલ જેમનું સન્માન સંપન્ન થઈ ગયું હોય તેઓને હાર્દિક અનુરોધ અને વિનંતી છે કે મંચની નીચે પધારે જેથી અન્ય સન્માનો જે બાકી છે તે થઈ શકે. સિદ્ધાર્થભાઈ જોશી શ્લોક આર્ટ્સની જે જે શ્રીનો મુકામ હતો એમને વિનંતી છે કે તો અહીં પધારશે વિશિષ્ટ અભિવાદન માટે. એમણે જે વ્યવસ્થા કરી હતી એ નેત્રદીપક સમગ્ર વૈષ્ણવ પરિવાર જેનાથી અભિભૂત થયો છે, આચાર્ય પરિવાર અભિભૂત થયો છે, એવા બ્રહ્મર્ષિ જેમના માટે સમગ્ર મોરબીને ગૌરવ છે એ પરિવારના સર્વ સદસ્યો અહીં પધારશે અભિવાદન માટે. જગદીશભાઈ ઓઝા મોરબી વરિષ્ઠ ધારાશાસ્ત્રી, જે દાદાજીનો મુકામ છે એવા મોરબીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અમારા પરમ આદરણીય સંગીતકાર મિત્ર જગદીશભાઈ ઓઝા. જગદીશભાઈ ઓઝા પૂજ્ય દાદાશ્રીનો જ્યાં શ્રેષ્ઠ વ્યવસ્થા એમના માટે ગોઠવવામાં આવી હતી. હા, સ્ટેજ ઉપર પધારશે જગદીશભાઈ ઓઝા સાહેબ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી મોરબીના ગૌરવરૂપ. 1,11,000 રૂપિયાની સેવા શ્રી જીવનભાઈ ફળદુ કે જે હાજી એ મંચ ઉપર પધારશે અને આચાર્યશ્રીના હસ્તે એ ઉપરણો પ્રાપ્ત કરશે. કેએસ અમૃતિયા જાહેર જીવનના અગ્રેસર, મોરબી ભાજપના જિલ્લાના અગ્રેસર અને મારા પરમ મિત્ર કેએસ અમૃતિયા મંચ પર પધારશે. જયશ્રીબેન ચીમનભાઈ ફળદુ, જયશ્રીબેન ચીમનભાઈ ફળદુ જે સગા સંબંધીઓનું લિસ્ટ છે હું ઝડપથી બોલી રહ્યો છું. રાજુભાઈ ભીખાલાલ સોનેજી, કેએસ અમૃતિયા,